તો નજર કરીએ મોડાસા ઉપર, તો મોડાસામાં મહિલા કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો સહયોગથી 100થી વધુ મહિલાઓએ કેમ્પના રજીસ્ટ્રેશન કરાવ્યા, ત્યારે કેન્સરથી પીડિત દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. ત્યાં કહી શકાય કે મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક વધતું જોવા મળે છે, ત્યારે મોડાસામાં એક મહિલા કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોડાસા ખાતે આ કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ધ ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં 100થી વધુ મહિલાઓએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. કેન્સરથી પીડિત દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેન્સર અને સ્તન કેન્સર વિશેનો એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે, ભારત વિકાસ પરિષદ તરફથી કરવામાં આવેલો છે. હાલમાં આ કહીએ ને તો કેન્સર માટે એક ખાસ બાબત એ છે કે અત્યારે બહારના જંક ફૂડ અને મેઇન તો આપણા જે નાસ્તાને પેકેટ છે એના કારણે થાય છે. મહિલાઓમાં આ વસ્તુને જાગૃત કરવા માટે અહીંયા ભારત વિકાસ પરિષદે એક ખાસ કેમ્પ રાખેલું છે, જેના દ્વારા સતત આપણને જાણવા મળ્યું અને જેના કારણે નિદાન થયું અને ઘણી બધી મહિલાઓને એના કારણે નિદાનના અર્થે સારવાર અર્થે સૂચના પણ મળી અને સલાહ પણ મળી, કે જેના કારણે દરેક મહિલાઓને એક જાણવા મળી કે પોતે આ ભારત વિકાસ પરિષદ છેલ્લા 10 વર્ષથી મોડાસામાં સામાજિક ક્ષેત્રે ઘણા બધા કશા કામ કરી રહ્યું છે. એ પૈકી આજે મોડાસા ટાઉન સિટી ખાતે અમદાવાદ કેન્સર સોસાયટી તથા ભારત વિકાસ પરિષદ સહયોગથી મહિલાઓ માટે સ્તન અને ગર્ભાશયના કેન્સર નિદાન કેમ્પ રાખેલો છે. જો કોઈ મહિલાને જરૂરિયાત જણાય તો મેમોગ્રાફી પણ ત્યાં રૂબરૂ કરવામાં આવે છે. અત્યારે ત્યાં મોડાસા કેન્સર હોસ્પિટલથી સંજીવની રથ ધન્યવાદ દેવા ચાહતા હું કે ઉન્હોને યે ઇનિશિયેટિવ લિયા હૈ ઓર કેન્સર ટ્રેનિંગ પ્રોગ્રામ કા, જહાં પર બ્રેસ્ટ ટ્રેનિંગ કે લિયે મેં આજ લોગોં કા એક્ઝામિનેશન કરને વાલા હું. સબસે પહેલે મેં અપના ઇન્ટ્રોડક્શન દે લેતા હું. મેં એક કેન્સર કર્મી હું જો અમદાવાદ મેક્ટિસ કરતા હું. કેન્સર કે બારે મેં થોડા મેં જ્ઞાન લેવા ચાહતા હું, જૈસે કે મહિલાઓને બ્રેસ્ટ કેન્સર યા સર્વાઇકલ કેન્સર યે બહોત કોમનલી હમ આજકલ રૂટીનલી એન્કાઉન્ટર કર રહે હૈ, જેમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખનું અને સ્તન કેન્સરની તપાસ કરવામાં આવે છે. આજરોજ વધી રહેલા મહિલાઓમાં સ્તન કેન્સર અને ગર્ભાશયનું કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, તેની જાગૃતિ માટે અમે આજે મોડાસા ખાતે જીસીઆરએના સહયોગથી અમે એક પ્રોગ્રામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ મોડાસા પવન સિટી ખાતે રાખેલ છે, જેમાં 90 બહેનોએ ભાગ લીધો છે. આજના જમાનામાં ફાસ્ટફૂડના ખોરાકના હિસાબે જે કેન્સરના પ્રમાણ વધુ